જવાબદારી કોણ લેશે? ને આ સ્ટેટિસ્ટિક્સ બની જાય છે, એટલે એવું કે ભાઈ હવે આપણે સ્ટેટિસ્ટિક્સ બોલશું કે દિવસે દિવસે એક્સિડન્ટો વધી રહ્યા છે, લોકોએ સંભાળીને ચલાવવું જોઈએ, ટ્રાફિક ફાઇનો બધા વધારી દીધા એટલા માટે. પણ એ ગવર્મેન્ટ ભૂલી ગઈ છે કે અધર દેન સી ટ્રાફિક ફાઇન વધારે એમાં ના નથી. હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપવા માંગુ છું, અત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવા માંગુ છું. જે કહે છે ને આપણે કહે છે રોડ એન્જિનિયરિંગ, રોડ એન્જિનિયરિંગ. આ એક્ઝામ્પલ એટલે આપું છું કે ઘણી વાર એવું થાય છે, આપણે મેં પોતે અત્યારે એક પેલું રિવર ફ્રન્ટ આગળનો એક રસ્તો છે, એની આગળ એક મોટો આમ બમ્પ એમ ઢાલ હોય, ઉપરની ઢાલ હોય, ને સામેવાળો કટ કરે તો એને દેખાય બી નહીં કે ઢાલથી કોણ આવે છે. એટલે આને રોડ એન્જિનિયરિંગ કહેવાય કે તમે રોડ એન્જિનિયરિંગમાં આધર એ ઢાલ હોય તો ત્યાં આગળ કટ ના આપો કે સામેવાળાથી કોઈ બીજું આવી શકે. આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, એટલે એક એક એક્ઝામ્પલ હતો. બીજું કે અત્યારે જે અગર બસની વાતો કરો, આપણી પાસે ઘણા એક્સિડન્ટ છે અત્યારે. મારી પાસે જે મેં અત્યારે ડેટા જોયો, 2018માં હર 5 એક્સિડન્ટમાં એક માણસ એક્સપાયર થતો હતો, અત્યારે હર 3 એક્સિડન્ટે બેન, હર 3 એક્સિડન્ટે એક માણસ એક્સપાયર, માણસ એટલે જે બી હ્યુમન બિંગ એક્સપાયર થાય છે બીકોઝ ઓફ નેગ્લિજન્સ, સામેવાળાની નેગ્લિજન્સ. ને મેજોરિટી એક્સિડન્ટ જે અગર તમે સિટીને એરિયામાં કહો તો આ અહીંયા બીકોઝ ઓફ બસીસ યા હેવી મોટર હેવી વ્હીકલ્સ થાય છે. હવે બસીસમાં કેમ, કારણ કે જે રીતે લોકો આડા તિરછા ચલાવે છે. હવે એક્સેપ્ટેડ એક ચીજ સાચી વાત છે કે BRTS આપણા જે પેલી હોય શું કહેવાય લેનમાં સેડ કે બીજા લોકો એટલે બીજી વ્હીકલ ના જાય, પણ ઘણી વાર તો એટલી ટ્રાફિક હોય છે કે બિચારી પોલીસ પોતે BRTS લેનો ખોલી નાખે છે, પણ બસવાલા સમજતા નથી. બસવાલાને થાય છે કે એ લોકોનો હક છે, કારણ કે એ લોકો પાસે આટલું મોટું વ્હીકલ છે, એટલે દીધા દે ચલાવ્યા હાથી છે કે હું તો ચાલ્યા કરીશ. પછી બીજી વાર એ લોકોને એ બી થાય કે સી અત્યારે એવો એ લોકો બસના ડ્રાઈવર છે, આઈધર ભાગી જાય છે યા પછી અગર પકડાઈ બી જાય છે તો નેગ્લિજન્સ ડ્રાઈવિંગ. એટલે એમની નાની મોટી સજા થતી બી હશે, એવી મેં ખાસ લાંબી કોઈ સજાઓ સાંભળી નથી બસ ડ્રાઈવરોની. હા, આપણે બીજા એક્સિડન્ટોની સાંભળી છે, ઘણા એમાં એ બચી જાય છે, પણ ઘણા સારા આપણા વકીલો સારા હોય છે, જેમ હતું તો 20મેમાં સારું કામ થયું, એક્ઝામ્પલ આપું છું. એટલે અનફોર્ચ્યુનેટલી આ બહુ દુઃખની વાત છે કે બસ મારે રસ્તા પર લોકો વધારે મરે છે બીકોઝ ઓફ નેગ્લિજન્સ.